લોકડાઉનના કારણે ફસાયેલા અનેક પરપ્રાંતી સહિત ગુજરાતી લોકોને તેમના વતને મૂકવા માટે સરકારે વ્યવસ્થા કરી છે, જેમાં આજે રાજસ્થાનમાં ફસાયેલા અને અમીરગઢ બોર્ડર પર આવેલા ફક્ત બે સાધુઓને વતનમાં ભીલડી મૂકવા માટે બસની વ્યવસ્થા કરાઈ હતી. લોકડાઉનમાં અન્ય રાજ્યોમાંથી આવેલા અનેક પ્રાંતીય લોકો ગુજરાતમાં અને અન્ય રાજ્યોમાં ધંધાર્થી ગયેલા અનેક ગુજરાતી લોકો ફસાયા હતા, ત્યારે છેલ્લા બે દિવસથી ગુજરાત સરકાર અને રાજ્યમાં ફસાયેલા લોકોને ગુજરાતમાં પોતાના વતન પહોંચાડવાની તેમજ ગુજરાતમાં ફસાયેલા પરપ્રાંતીય લોકોને તેમના વતન પહોંચાડવાની વ્યવસ્થા કરી છે. જે દરમિયાન બનાસકાંઠાના ભીલડી ગામના બે સાધુઓ મહાત્માઓ લોકડાઉન થતાં જ રાજસ્થાનમાં ફસાઈ ગયા હતા, જેઓ આજે અમીરગઢ બોર્ડર પર પહોંચતા ગુજરાત સરકારે એક બસમાં માત્ર બે સાધુઓને તેમના વતન મોકલવાની વ્યવસ્થા કરી અને એક બસની અંદર માત્ર બે સાધુને બેસાડી અમીરગઢથી 6 કિલોમીટર દૂર ભીલડી મોકલવાની વ્યવસ્થા કરી હતી. સરકારની આ વ્યવસ્થા જોઈ સાધુએ પણ ખુશીની લાગણી વ્યક્ત કરી હતી. અશોક રાણા, આસિયા, ZSTV, અમીરગઢ.